વિશ્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ હવે ભારત સાથે રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કોરોના વાયરસની સામે લડવા માટે 3 કોવિડ હોસ્પિટલ તૈયાર કરી હોવાનું જિલ્લા કલેક્ટર આદ્રા અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા સરકાર દ્વારા 21 દિવસના દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે નવસારી જિલ્લા સ્તરે કોવિડ 19ની સામે લડત માટે 100 બેડની હોસ્પિટલ નિયમાનુસાર કાર્યરત કરવાની હોય છે, જેની સામે આગોતરા પગલાં રૂપે નવસારી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ, યસ્વીનો હોસ્પિટલ તથા ઉદિત હોસ્પિટલ વાસદા ખાતે 100 બેડની વ્યવસ્થા સાથે સંપૂર્ણ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે તૈયાર કરવામાં આવી છે. તથા પત્રકાર પરિષદમાં કલેક્ટર આદ્રા અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં આજ દિન સુધી કોઈ પોઝિટિવ કેસ થયેલ નથી. આ સમયે જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ કોવિડને રોકવા માટે પ્રિવેન્ટિવ પગલાં લઈ રહી છે, તો સાથે જ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરની ટીમ કયોરેટિવ પાર્ટ સંભાળશે. જે કોરોના વાયરસ રિલેટેડ અત્યાર સુધીની પરિસ્થિતિ છે એની અમુક આંકડાકીય માહિતી આપીએ તો ગવર્મેન્ટ ક્વોરન્ટાઇન ફેસિલિટી અમે રેડી રાખી છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે. લગભગ 200થી વધારે બેડ્સની વ્યવસ્થા, 10 જેવા સ્થળો આઇડેન્ટિફાય કરીને રાખ્યા છે. અત્યાર સુધી 41 શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે પૈકી 4ના રિઝલ્ટ આવવાના બાકી છે, બાકી બધા નેગેટિવ આવી ગયા છે. એટલે અત્યાર સુધીમાં જિલ્લામાં એક પણ કેસ પોઝિટિવ નથી. નવસારી જિલ્લામાં 3 હોસ્પિટલ્સને ડેડિકેટેડ કોવિડ 19 હોસ્પિટલ તરીકે આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે 100 બેડની સુવિધા અત્યારે અદ્યતન છે, એમાં 10 આઈસીયુ બેડની પણ વ્યવસ્થા છે. જરૂર પડશે તો એ 200 સુધી પણ સ્કેલ અપ કરી શકાશે. એ સિવાય યાશ્વીન હોસ્પિટલ નવસારી ખાતે અને ઉદિત હોસ્પિટલ વાંસદા ખાતે એ પણ ડેડિકેટેડ કોવિડ 19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બધી રીતે દવાઓ, સાધન સામગ્રી, મેન પાવર, પીપીઈ કિટ્સ, માસ્ક વગેરે સાથે તૈયાર છે આ બંને પ્રાઇવેટ હોસ્પિટલ્સ પણ. અને એક અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે. ફ્લૂ ઓપીડી આ ત્રણેય હોસ્પિટલ્સમાં કાર્યરત છે. એટલે જિલ્લામાં કોઈ પણ વ્યક્તિને શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો એવા સિમ્ટમ્સ હોય, લક્ષણો હોય, તો એ લોકો સામેથી આ ત્રણેયમાંથી કોઈ પણ હોસ્પિટલમાં જઈને બતાવી શકે, બતાવવું જ જોઈએ. એમને કોઈ પણ પ્રકારની લાપરવાહી કર્યા વગર સામેથી આવીને આ ત્રણ હોસ્પિટલ્સમાં કોઈ પણ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.